સુરેન્દ્રનગરમાં નવરાત્રી નિમિત્તે થાનગઢમાં અવનવી ડિઝાઇનમાં ગરબા બનાવીને સ્થાનિકો મેળવી રહ્યા છે બમણી આવક. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં નવરાત્રીના પર્વનું અનેરું મહત્વ રહ્યું છે. ત્યારે નવરાત્રી શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વની અલગ અલગ રીતે તૈયારીઓ કરવામાં આવે છે. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં નવરાત્રીના પર્વનું અનેત્ર અનેરું મહત્વ રહ્યું છે. ત્યારે નવરાત્રી શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વની અલગ અલગ રીતે પૂર્વ તૈયારીઓ કરવામાં આવે છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સ્થાનિકો નવરાત્રી નિમિત્તે અવનવી ડિઝાઇનમાં ગરબા બનાવી બમણી આવક મેળવી રહ્યા છે. સમગ્ર દેશ અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રીની ગરબા રસિકો આતુરતાથી રાહ જોતા હોય છે. જોકે નવરાત્રીના પાવન અવસરને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનો યુવા વર્ગ એક અલગ જ તૈયારીમાં લાગી ગયો છે. આ નવલા નોરતામાં યુવાનો અને યુવતીઓ મન મૂકીને ગરબે ઘૂમે છે. ઘણા લોકો ઘરમાં માતાજીનો ગરબો પણ લે છે અને તેનું સ્થાપન કરે છે. આ સાથે જ અનુષ્ઠાન પણ કરતા હોય છે. ત્યારે થાનગઢના સ્થાનિકો નવરાત્રી નિમિત્તે અવનવી ડિઝાઇનમાં ગરબા બનાવી બમણી આવક મેળવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, જેડેશ ટીવી, સુરેન્દ્રનગર. દસ થી 15,000 ગરબાનું વેચાણ કરી નાખીએ. અમે 2 મહિના અગાઉ સ્ટોક ચાલુ કરી દઈશી અને અહીંથી વ્હાઇટ ગરબા બધા ગામ, રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરનગર, સુરત, આ બધા ગામો ગામથી આવતા હોય છે અને હોલસેલ ભાવે લઈ જતા હોય. હશે વ્હાઇટ ગરબાની કિંમત 15-18 ની અંદર હોય છે ને એ લોકો પેઇન્ટિંગ કરી અને 50-60 જેવું સિટી જેવો એરિયો એ રીતે વેચાણ કરતા હોય છે અને આમાં ઘણા બધા માણસોની રોજી રોટી હાલે. અમારે એક નાનો એવો ગ્રહ ઉદ્યોગ